કરનારા સામે સુપ્રીમમાં અરજી થઈ છે. વિરોધ અનામે કાયદો વ્યવસ્થા ખરાબ કરનારા વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. અરજીમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ હેઠળ કાર્યવાહીની માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે જ્યારે નિર્ણય આપી દીધો હોય કે ફિલ્મને રિલીઝ કરી શકાય, પણ તેનો જે વિરોધ કરી રહ્યા છે, પદ્માવત ફિલ્મનો જે વિરોધ કરી રહ્યા છે, વિરોધ કરનારા સામે સુપ્રીમમાં અરજી થઈ છે. વિરોધના નામે કાયદો વ્યવસ્થા ખરાબ કરનારા સામે અરજી કરવામાં આવી છે. અરજીમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ હેઠળ કાર્યવાહીની માગણી કરવામાં આવી છે. પદ્માવત ફિલ્મનો વિરોધ કરનારા સામે હવે સુપ્રીમમાં અરજી થઈ છે. મહત્વની વાત એ છે, કારણ કે આ ફિલ્મ બાબતે સુપ્રીમ કોર્ટે જ્યારે પોતાનો નિર્ણય સંભળાવી દીધો હોય, સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો કે 25 તારીખે આ ફિલ્મ રિલીઝ કરી શકાશે, અને ત્યારે સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે તેની સામે જે લોકો પડ્યા છે, વિરોધના નામે કાયદો વ્યવસ્થા ખરાબ કરનારા સામે હવે જે અરજી થઈ છે, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ હેઠળ આ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પદ્માવત ફિલ્મનો વિરોધ કરનારા સામે હવે સુપ્રીમમાં અરજી દાખલ થઈ છે. વિરોધના નામે કાયદો વ્યવસ્થા ખરાબ કરનારા વિરુદ્ધ અરજી કરવામાં આવી છે, અને અરજીમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ હેઠળ કાર્યવાહીની માગણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે જ્યારે નિર્ણય પોતાનો સંભળાવી દીધો હોય, સુપ્રીમ કોર્ટે જે નિર્ણય સંભળાવ્યો હતો કે 25મી તારીખે, એટલે કે આજે આ ફિલ્મ રિલીઝ કરી શકાશે, પણ આજે સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે તેનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો જે મામલો છે, પદ્માવત ફિલ્મનો વિરોધ કરનારા સામે હવે સુપ્રીમમાં અરજી થઈ છે, અને વિરોધના નામે કાયદો વ્યવસ્થા ખરાબ કરનારા લોકો સામે અરજી કરવામાં આવી છે. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ હેઠળ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તો પદ્માવત ફિલ્મનો વિરોધ કરનારા સામે હવે સુપ્રીમમાં અરજી કરવામાં આવી છે. વિરોધના નામે જે રીતે કાયદો વ્યવસ્થા ખરાબ કરી રહ્યા છે લોકો આટલા દિવસોથી, તેમની સામે હવે અરજી કરવામાં આવી છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતેન વિઠલાણી પાસેથી. હિતેન, જે રીતે સુપ્રીમ કોર્ટે નિર્ણય પોતાનો સંભળાવી દીધો હતો, પણ તે નિર્ણય ઘણા લોકોને માન્ય નથી, અને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ હેઠળ જે હવે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે, શું છે વધુ વિગતો? બિલકુલ મિથુન, અગર વાત કરીશું તો તૈસીન પુલાવાલા જે એક આઢિયા એક્ટિવિસ્ટ અને કોંગ્રેસના લીડર પણ છે, તેમણે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી અને સાફ કહ્યું છે કે પદ્માવત ફિલ્મના નામ પર જેટલા પણ લોકો દેશભરમાં વિરોધ કરી રહ્યા છે, તે ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઈ રહ્યા છે. તમામ રાજ્યોમાં જોઈશું તો કાયદો અને વ્યવસ્થા કથળી ચૂકી છે. ક્યાંક બસ ને આગ લગાડવામાં આવે છે, ક્યાંક સ્કૂલી બચ્ચોની બસ ઉપર પથરાવ કરવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થા દેશભરમાં ફિલ્મ વિરોધના નામ પર જે છે તે ખરાબ કરવામાં આવી રહી છે. તેના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો હતો કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા સંભાળે અને ફિલ્મને રિલીઝ કરવા રિલીઝ કરે, તેના વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ જેટલા પણ લોકો વિરોધના નામ પર કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ રહ્યા છે, તેના વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો મામલો દર્જ કરે સુપ્રીમ કોર્ટ, અને તમામને તમામ વિરુદ્ધ એક્શન લેવા આદેશ કરે. તો તે મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી સ્વીકારવામાં આવી છે. સોમવારે સુપ્રીમ કોર્ટ જે છે તે આ મામલે સુનાવણી કરશે. એટલે ક્યાંક ને ક્યાંક કન્ની સેનાની હોઈ શકે છે, આવનારા દિવસોમાં મુસીબતો વધી શકે છે. કન્ની સેના વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો મામલો પણ જે છે સુપ્રીમ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો મામલો રદ કરવા સુપ્રીમ કોર્ટ આદેશ પણ આપી શકે છે. જી 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 આભાર હિતેન માહિતી આપવા બદલ. તો સોમવારે આ બાબતે સુનાવણી થશે.